અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। ઉપલેટામાં એક ધારાશાસ્ત્રીએ પોતાના ખેતરમાં બે કિંમતી વસ્તુઓની ખેતી શરૂ કરી છે અને આ બંને કિંમતી વસ્તુઓની ખેતી કરીને અને ભવિષ્યમાં પુષ્કળ ઉત્પાદન મેળવશે અને લાખો રૂપિયાની કમાણી પણ કરશે। પણ ત્યારે કોણ છે આ ધારાશાસ્ત્રી અને શેની કરી રહ્યા છે ખેતી, જોઈએ આ અહેવાલમાં। હાલ ભારતમાં ઘણા ખરા કિંમતી અને ખૂબ જ ઉપયોગી વસ્તુઓની ખેતી કરવામાં આવી રહી છે, ત્યારે આવી જ એક ખૂબ કિંમતી અને ખૂબ જ ઉપયોગી એવા ચંદનની ખેતી રાજકોટ જિલ્લાના ઉપલેટાના જાણીતા એડવોકેટ જિગ્નેશ ચંદ્રવાડિયા દ્વારા કરવામાં આવી રહી છે। તેમજ આ ચંદનના છોડની સાથે તેમણે મિલિયા ડુબિયાની પણ ખેતી કરી રહ્યા છે અને આ બંને વૃક્ષો ખૂબ જ કિંમતી હોવાનું પણ જણાય આવે છે। ત્યારે આ કિંમતી વસ્તુઓની ઉપલેટાના ધારાશાસ્ત્રી દ્વારા વાવેતર કરીને અખાદ મહેનત કરીને અને ભવિષ્યમાં સારું પરિણામ મેળવશે અને લાખો રૂપિયાની કમાણી પણ કરશે। ધારાશાસ્ત્રી દ્વારા કરવામાં આવી રહેલ ચંદનની ખેતી કેટલી ફાયદાકારક અને કેટલી ઉપયોગી છે તે સૌ કોઈ જાણતા જ હોય, ત્યારે ચંદનને પૂરતું પોષણ મળે તે માટે તેમની બાજુમાં કોઈક અન્ય વૃક્ષ હોવું જરૂરી છે તેવું જાણવા મળતા તેમણે પોતાના 10 વીંઘાના ખેતરમાં ચંદનની બાજુમાં મિલિયા ડુબિયાનું વાવેતર કર્યું અને આ ખેતીમાં કોઈ પણ પ્રકારનો વધારાનો ખર્ચ પણ નથી થતો, જેથી માત્ર પાણી પૂરતું જ અને ઉધઈની દવાનો છંટકાવ કરવો પડે છે તેવું પણ ધારાશાસ્ત્રીએ જણાવ્યું હતું। ભાઈ પ્રોફેશનલ હું એડવોકેટ છું અને ખેતીવાડીનો મને શોખ હોય, જેથી ઉપલેટા તાલુકાના ભાંગ ગામે મેં એક ચંદન તથા મિલિયા ડુબિયાનું 10 વીઘામાં વાવેતર કરેલ છે। ચંદન એક સોનું છે, ચંદનની આવક 15 વર્ષે થાય છે, પણ એક ઝાડવું તમને 1.5 લાખ રૂપિયા જેવી ઇન્કમ આપે છે અને મિલિયા ડુબિયા જે છે તે એનું પરોપજીવી ઝાડ હોય। ચંદન પોતાનામાંથી જમીનમાંથી પોષણ નથી મેળવતું, પણ બાજુના ઝાડમાંથી પોષણ મેળવતું હોય, જેથી મિલિયા ડુબિયા વાવવું જરૂરી હોય। અને મિલિયા ડુબિયા જે ઝાડ છે તે પ્લાયવુડના બિઝનેસમાં કામ આવે છે। મારું માનવું છે કે તમામ ખેડૂતોએ પોતાના શેઢે પારે ચંદનનું વાવેતર કરવું જોઈએ, એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે, આવનારી પેઢી માટે બહુ ફાયદાકારક છે। ચંદનમાં કોઈ પણ પ્રકારની માવજત કરવી પડતી નથી, ચંદનમાં માત્ર ને માત્ર ઉધીની દવા અને પાણી આપવું પડે છે, જેથી ચંદન વાવવું હિતાવહ છે। આ ચંદન અને મિલિયા ડુબિયાનો ઉછેર તેઓ છેલ્લા 4 વર્ષથી કરે છે અને હજુ તેમણે આ મહેનત અંદાજિત 10 થી 12 વર્ષ કરવી પડશે, ત્યારબાદ તેમણે આવક શરૂ થઈ જશે। અને તેઓ પણ જણાવે છે કે ચંદન વાતાવરણ અને પર્યાવરણ બંને માટે ફાયદાકારક છે। ખેડૂતોએ પોતાના ખેતરની બોર્ડર એટલે કે શેઢે અથવા ખેતરમાં બિની ઉપયોગી જગ્યા ઉપર વાવી અને પૂરતો લાભ લેવો જોઈએ અને આર્થિક ફાયદો પણ મેળવવો જોઈએ। વિપુલ ધામેજા, D9 ન્યૂઝ, ઉપલેટા।